અમાર સ્ટુડન્ટ્સ, મેં કાલે કીધું હતું કે ચેપ્ટર નંબર 10 બરાબર બેટા, એનું હું તમને રિવિઝન કરાવીશ. આજે આપણે ત્રીજો ક્વેશ્ચન કરીશું. કાલે મેં તમને કરાવ્યું હતું ઘઉં, આજે આપણે થર્ડ ક્વેશ્ચન કરીએ કંઈક સરસ મજાનું, બરાબર, જે સૌથી વધારે પૂછાયેલો હોય એવો. ચાલો આપણે કરીએ ટેકનિકલી સુધારાઓ, બરાબર બેટા. તો જો ટેકનિકલી સુધારામાં શું કહે છે, તો કે પહેલાંના જમાનામાં દાતરડું સાવ સાદા એવા બિચારા ખેડૂતો યંત્રો વાપરતા હતા, કેમકે ત્યારે એવી કંઈ ટેકનોલોજી નહોતી કે એ યંત્રો બની હોય, અને કદાચ બહુ મળતા તો બહુ મોંઘા મળતા, કે આપણા ખેડૂત અભણ હતો, સિટીમાં બહુ જાતો નહીં, તો એને કંઈ ખબર પડતી નહીં. તો દાતરડો, કોદાળી, પાવડો, ઓરણી, હળ, ગાડું, હવે તો ક્યાં ગાડા છે, હવે તો ડાયરેક્ટ શું આવી ગયા, ટ્રેક્ટર. એમ તો કે જેવા ટાંચા અને સાદા સાધનો વડે ખેતીકામ કરવામાં આવતું હતું, બરાબર. આપણને જો 3-4 વસ્તુ તો બેટા આવડવી જોઈએ, કે જો હળ, ગાડું, કોદાળી, પાવડો, દાતરડું, એટલું તો આપણને આવડે, બરાબર. 3-4 આપણે લખી નાખવાના, એ કંઈ વસ્તુ બાકી રાખવાની નહીં. હવે શું કહે છે, તો કે જો એમાં હવે આધુનિક ઉપકરણો, એ પગપેસારો, એટલે ધીમે ધીમે નવી નવી ટેકનોલોજી આવવા માંડી, જે હવે જો પહેલાં જૂના સાધન લખ્યા હવે નવા લખવાના, કે ટ્રેક્ટર, ટેલર્સ, રોટાવેટર સૌથી સામાન્ય છે. આ ઉપરાંત ઘઉંની કાપણી માટે થ્રેસર કરીને મશીન આવતું હતું, હવે આવે છે હાર્વેસ્ટર જેવા અત્યાધુનિક એટલે બહુ વધારે પડતા એક્સપર્ટ નવા ઉપકરણો વાપરવા લાગ્યા છે. આ સિવાય રાસાયણિક ખાતરો, હાઇબ્રિડ ખાતરો ફટાફટ ઉગી જાય, એમ 4 મહિનાનું હોય 2 મહિનામાં ઉગી જાય એવું, બીટી બિયારણો, શંકર જાત, એ 2-3 વસ્તુ ભેગી કરીને બનાવી હોય, જંતુનાશક દવાઓ, તેમજ ટપક સિંચાઈ, ગ્રીન હાઉસ, આખું ઓલું ગ્રીન હાઉસ કવર કરી નાખે, અને એમાં એ પ્રમાણે જે પ્રાક હોય એ પ્રમાણે છે ને એટલું તાપમાન, એટલું પાણી, એવું સાયન્ટિફિકલી રીતે જ લોકોને દેવામાં આવે, એમ કુદરતી રીતે નહીં. જેવો વપરાશ ધીમે ધીમે વધ્યો છે, તો આજે આપણે કરીએ ટેકનિકલી સુધારા. તો જો શું કહે છે, ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તન, જો 3 વસ્તુ ખેતીમાં જોઈએ, ખાતર જોઈએ, બિયારણ જોઈએ અને ખેતીના સાધનો. જો ખેતી કરવી હોય, બરાબર, તો પહેલાં મારે ખેડવું પડે, ખેતર એટલે સાધન, પછી મારે શું નાખવું, તો કે બિયારણ નાખવું, અને બિયારણ નાખ્યા પછી શું નાખવું, તો કે ખાતર. ત્રણેય વસ્તુ, સાધન, બિયારણ અને ખાતર, ત્રણેયમાં શું આવ્યું આજે, પરિવર્તન. તો એ પરિવર્તન આવ્યું એને કહેવાય ટેકનિકલી સુધારા. સૌથી પહેલો પોઈન્ટ ટેકનિકલી સુધારામાં આ વસ્તુ લખવાની, સાધન ખેતીના, બિયારણ અને ખાતર, એ ત્રણેય વસ્તુમાં પરિવર્તન આવ્યા એને કહેવાય ટેકનિકલી સુધારા. હવે સિંચાઈ માટે ખેડૂત પહેલાં કોસ અને રેન્ટનો ઉપયોગ કરતા, પણ આજે સબમર્સિબલ, મોનોબ્લોક પંપ, સોલાર પંપ, ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિ, બરાબર, પાણી આપી દીધું, સાધન આપી દીધું છે. આમાં પહેલાં રાસાયણિક ખાતરોમાં DAP, ડાય એમોનિયા ફોસ્ફેટ, NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાસ, જો આપણને શોર્ટ યાદ રહે તો એ લખો. તેમજ જૈવિક ખાતરો એટલે કે બાયો ફર્ટિલાઇઝર, પ્રવાહી જૈવિક નિયંત્રણ ખાતર, બાયોટેક બિયારણો વગેરેનો ઉપયોગ થાય છે. જો પહેલાં આપણે કેનું લીધું, પાણીનું લીધું, બરાબર, હવે આપણે લીધું ખાતર. ત્રીજું, ખેત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવા અને જૈવિક નિયંત્રક એટલે બાયો કંટ્રોલનો ઉપયોગ કરતો થયો છે. હવે જો અગેન, પહેલાં આપણે શું લીધું, તો કે પાણી લીધું, બીજું આપણે લીધું ખાતર, ત્રીજું લીધું જંતુનાશક દવા. આપણે છે ને બાજુમાં મુદ્દા લખતા જઈએ, પાણી માટે, ખાતર માટે, જંતુનાશક દવા માટે, 3 પોઈન્ટ થઈ ગયા પહેલાં. તો કે ત્રણેયમાં શું આવ્યો, સુધારો, પછી ત્રણેય વસ્તુ આવી. હવે શું કહે છે કે સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, TV, વર્તમાનપત્રોમાં, DVDD, કિસાન ચેનલ, આખી દૂરદર્શન ચેનલ, પહેલાં તો દૂરદર્શન જ આવતું, તો એવી છે ને બેટા દૂરદર્શન જેવું જ સિમ્બોલ છે, DD કિસાન ચેનલ, પછી મોબાઈલ પર કિસાન એપ, આપણે કેમ અત્યારે એપ્લિકેશન હોય, વોક કરતા હોય એની એપ્લિકેશન હોય, એવી ઘણી બધી એપ્લિકેશન, સોંગની હોય, જી કરીને, ગાના કરીને કંઈક છે ને એવી. તો શું કહે છે, SMS, ટોલ ફ્રી નંબર 1800 180, જો 1800 180, 1551 1551 1551 1800 180 1551, બરાબર, ટોલ ફ્રી નંબર છે. પછી સરકારના, જો 1551માં ગોટો થઈ જાય ને, જો 1 થી 100 એકડા હોય તો પહેલાં 15 આવે ને, પછી જ 51 આવે, તો એમ યાદ રહી જશે, ગોટા નહીં કરવાનો, પહેલાં પહેલું એમ.
સરકારના ખેડૂત વેબ પોર્ટલ આઈ ખેડૂત તથા એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા સતત એને શું કરે કે તમારે ખેતી માટે આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ, મેસેજ આવે, ઓનલાઈન એપ્લિકેશન આવે, એમાં શીખડાવે, પછી ટીવીમાં ફોન દ્વારા તમે માહિતી કાં કોઈએ ફોન કર્યો હોય તો તમને એની પણ માહિતી મળે, ધેન આફ્ટર તમે ટોલ ફ્રી નંબરમાં પણ તમે તમારી રીતે ફોન કરીને, રેડિયોમાં એવા એવા પ્રોગ્રામ આવે છે, છાપામાં આવે, ઘણી બધી રીતે ગમે એમ કરીને ખેડૂતને શું કરે છે આપણે મદદરૂપ કરીએ છીએ. એટલે ચોથા પોઈન્ટમાં લખાય બાજુમાં માહિતી. પછી ગ્રામ વિસ્તારોમાં કૃષિ સંશોધનો અને નવી તકનીકીનો પ્રચાર કરવા માટે ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાય છે. હવે શું કરે છે તો કે મોટા મોટા જે લોકો હોય ખેતી લાયક ખેતી એન્જિનિયર કૃષિ એન્જિનિયર છે, આપણે જૂનાગઢમાં બહુ સારી યુનિવર્સિટી છે અને અત્યારે સૌથી સારામાં સારું માર્કેટ કૃષિનું છે, તો શું કરે તો કે એ બધાય ગામડાઓ સુધી આવે અને ગામના લોકોને ભેગા કરે ગ્રામ સેવકોને અને એ લોકોને સમજાવે છે, સંશોધનો કરીને બતાવે છે. સરકારે દરેક જો ગામડા સુધી પહોંચી ગયા, હવે મોટા મોટા જિલ્લાએ દરેક ખેડૂત માટે તાલીમ કેન્દ્ર ત્યાં એને સ્પેશિયલી બોલાવવામાં આવે, 15-20 દિવસની ટ્રેનિંગ આપે, જેવા ખેડૂતોને પ્રશિક્ષિત એટલે કે એ જે કામ કરે છે એનું એને શિક્ષણ આપે છે લાઈવ. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને આધુનિક માહિતી, આપણને ખબર છે અહીંયા રેસકોર્સમાં ઓલું કાર મેળાવો હોય, ઓલા ફર્નિચર ફેસ્ટિવલ એવી કૃષિ મેળા પણ હોય જ છે. પછી દરેક રાજ્યમાં જો પેલા ગામડું લીધું પછી એટલે ગ્રામ લખવાનું, પછી જિલ્લો લખવાનો, પછી ગુજરાત રાજ્ય લખવાનું અને હવે યુનિવર્સિટી લખવાનું, તો શું કહે છે દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરી છે કે જ્યાં તમારે એન્જિનિયર બનવું હોય ને બેટા એગ્રીકલ્ચર એન્જિનિયર તો બનાય. પછી ગુજરાતમાં ક્યાં છે બરાબર, તો જો આજુદાન શું યાદ રાખવાનું, આ આણંદ, જૂનાગઢ, દા દાંતીવાડા, ન નવસારી, આજુદાન ખાતે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે. તેઓ કૃષિ ક્ષેત્રે નવા સંશોધનો કરે છે, સ્ટુડન્ટને શીખડાવે છે, ડિગ્રીઓ આપે છે અને કૃષિવિદો એટલે કે કૃષિ વૈજ્ઞાનિકો એમ એન્જિનિયરો કૃષિના શું કરે છે તો કે તૈયાર કરે છે. અને નીચે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક માર્કમાં એ પૂછાય ICAR અને ડેરનું ફૂલ ફોર્મ કમ્પલસરી પાકું કરવું. 4 માર્કનો ક્વેશ્ચન હોય, 9 પોઈન્ટ કરવાના. જો આપણે પોઈન્ટ કાઉન્ટ કરીએ કેટલા છે, 4 ને 4 8, 1 9 અને પહેલી આપણી વ્યાખ્યા 10 પોઈન્ટ બરાબર. નવનીતમાં કદાચ 1-2 વધારે હશે તો એ નવનીતમાંથી પાકું કરવું હોય તો એમાંથી છૂટ, આમાંથી પણ છૂટ. આજનો આ પ્રશ્ન રવિવારના દિવસે આપણે 15 મિનિટમાં ટાઈમ કાઢી પાકો થઈ જવો જોઈએ બેટા. નમસ્કાર.